विद्यार्थी मित्रों हूँ देवेन गोहिल अपनी आ यूट्यूब चेनल नेस्ट एसपीआई में आप सर्व हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों आज आप भणवाना छे टेन्स काल अने टेन्स में जोवा जाइए तो पहलो टेन्स जेनुं नाम छे द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादो वर्तमान काल। सादो वर्तमान काल छे एनो आज आप अभ्यास करवानो छे। परंतु मित्रों सादो वर्तमान काल नो अभ्यास करिए एनी पहला एक पायानी माहिती तमारी पासे जे होवी जोईए एना माटे आपणे जोईए तो टेन्स एटले के काल। काल छे एना आपणे प्रकार जुदा जुदा कया पड़े छे अने एमां सादो वर्तमान काल छे ए कया प्रकारमां समावेश पामे छे एनो आपणे अभ्यास पहेला करीए। तो मित्रों जेम तमे जोवो छो एम अहींया टेन्स जे लखेलुं छे तो टेन्स छे एनो मतलब थाय छे काल। विद्यार्थी मित्रों टेन्स एटले थाय छे काल। टेन्स ना जुदा जुदा मुख्य जोवा जाओ तो त्रण प्रकारो छे जे मुख्य त्रण प्रकार तरीके तमे ओळखी शको ध प्रेजेंट टेन्स, बीजो प्रकार जेनुं नाम छे ध पास्ट टेन्स अने विद्यार्थी मित्रों त्रीजा प्रकारनुं नाम छे ध फ्यूचर टेन्स। विद्यार्थी मित्रों आ कालना मुख्य त्रण प्रकारों छे काल जोवा जईए आपणे टेन्स तो मुख्य त्रण प्रकारों छे ध प्रेजेंट टेन्स वर्तमान काल ध पास्ट टेन्स भूतकाल अने ध फ्यूचर टेन्स एटले के भविष्यकाल। मित्रों भूतकाळनी कोई घटनाओ दर्शावी होय वर्तमानी कोई घटनाओ दर्शाई अथवा भविष्यनी घटनाओ दर्शाई तो एना माटे आ त्रण टेन्स छे एनो उपयोग थाय छे। परंतु जोवा जाओ तो आ त्रण टेन्स ना पण जुदा जुदा चार चार अने चार एम करीने कुल बार पेटा प्रकारो पड़े छे। तो आ बारे पेटा प्रकारो छे ए कया कया छे अने एनो उपयोग क्यां थाय छे एनी सामान्य माहिती आपणे जोईए अने त्यार बाद आपणो जे मेन टॉपिक छे सादो वर्तमान काळ एनो अभ्यास करीए। तो मित्रों ध प्रेजेंट टेन्स एनो पहेलो प्रकार छे ध सीम्पल प्रेजेंट। विद्यार्थी मित्रों आनो पहेलो प्रकार छे ध सीम्पल प्रेजेंट आनो मतलब थाय छे सादो वर्तमान काळ। बीजो प्रकार जो जोवा जाय बीजा प्रकारनो पहेलो प्रकार બીજાનો પેટા પ્રકાર જોવો તમે તો એમાં પણ તમે જુઓ તો એનું નામ પણ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને મિત્રો આગળ ફ્યુચર ટેન્સમાં તમે જુઓ તો એનું નામ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ। તો આ રીતે મિત્રો ત્રણેયમાં આપણે પહેલો પેટા પ્રકાર જે જોઈએ એમાં નામ છે સિમ્પલ ટેન્સ। આ સાદા કાળ છે ત્રણેય કાળ છે એ સાદા કાળ છે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ। आगे जाइए तो प्रेजेंट कंटिन्यूस टेन्स द प्रेजेंट कंटिन्यूस टेन्स એટલે મિત્રો થાય છે ચાલુ વર્તમાન કાળ। એવી જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા થાય છે પાસ્ટ કંટિન્યુસ ટેન્સ ધ પાસ્ટ કંટિન્યુસ ટેન્સ જેમ અહીંયા ચાલુ વર્તમાન કાળ એમ અહીંયા થાય છે ચાલુ ભૂતકાળ અને અહીંયા જુઓ તો ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રણેયમાં જે બીજો પ્રકાર છે એ બીજા પ્રકારનું નામ તમે જોવા જાઓ તો એ ચાલુ કાળ છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર કન્ટિન્યુઅસ। ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ તો એનું નામ છે પરફેક્ટ પ્રેઝન્ટ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એનું એટલે એનો મતલબ થાય છે પૂર્ણ વર્તમાન કાળ। પરફેક્ટ એટલે થાય છે પૂર્ણ પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ। અહીંયા જો તો અહીંયા આપણે લખીએ કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે થાય છે પૂર્ણ ભૂતકાળ અને ત્રીજામાં જોઈએ તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે થાય છે પૂર્ણ ભવિષ્યકાળ। તો આ રીતે મિત્રો ત્રીજો જે પ્રકાર છે એ ત્રણેયમાં એક સરખો જ છે પરંતુ ઉપયોગો જોવા જાવ તો એના ઉપયોગો જુદા જુદા છે। આનો મતલબ થાય છે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ અને અહીંયા મતલબ થાય છે
પૂર્ણ ભવિષ્યકાળ. મિત્રો આગળ જોઈએ તો છેલ્લો જે પ્રકાર છે એનું નામ છે પરફેક્ટ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો પરફેક્ટ પ્રેઝન્ટ તમે આ ત્રીજામાં જોયું, પરંતુ અહીંયા છે પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. એનો મતલબ થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જે ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ બંનેનું કોમ્બિનેશન છે એવું એક રીતે સમજી શકાય આપણે, કે આ બંને કાળ છે એ ભેગામાં દર્શાવ્યા છે. કે ભૂતકાળની કોઈ ક્રિયા જે વર્તમાનમાં શરૂ છે એટલે થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. કે ભૂતકાળની કોઈ ક્રિયા હોય અને હાલ વર્તમાનમાં પણ શરૂ છે આવી ક્રિયાને તમે કહી શકો છો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જોઈએ ધ પાસ્ટ ટેન્સ, તો કે પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો જે આની જેમ જ તે તમે જો કે પરફેક્ટ પ્રેઝન્ટ જેમ આવ્યા તો એમાં આવ્યા છે પરફેક્ટ પાસ્ટ અને કન્ટિન્યુઅસ. તો આ રીતે અહીંયા પણ ભૂતકાળમાં પણ ચોથો કાળ છે એનો મતલબ થાય છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. અહીંયા છે ચાલુ પૂર્ણ વર્તમાન, તો અહીંયા છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને આગળ જોઈએ તો પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોથો પ્રકાર છે પરફેક્ટ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો આ રીતે મિત્રો તમે જોઈ શકો કે મુખ્ય ત્રણ કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. આ ત્રણેય કાળ છે એ પેટા પ્રકારની દ્રષ્ટિએ જોવા જાવ તો ત્રણેયમાં ચાર કાળ છે એવા ચાર ચાર પેટા પ્રકાર ત્રણેયમાં જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ સાદા કાળ, આ ત્રણે ત્રણ જે છે પેલા સાદા કાળ, તો એનો સામાન્ય ઉપયોગ શું થાય, તો કે આ રોજબરોજની ક્રિયાઓ, સનાતન સત્ય, રોજિંદી ઘટનાઓ એ દર્શાવવા આપણે સાદો વર્તમાન કાળ વાપરીએ છીએ. બીજું છે સિમ્પલ પાસ્ટ, તો ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. અને ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે થશે એવું કહેવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે એનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ચાલુ વર્તમાન કાળ, તો કે વર્તમાનમાં કોઈ ક્રિયા ચાલુ છે, અત્યારે કોઈ ક્રિયા બની રહી છે. આઈ એમ સ્ટડીંગ નાઉ, હું અભ્યાસ કરી રહ્યો છું નાઉ અત્યારે, તો આ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. આઈ વોઝ સ્ટડીંગ ધેન, ધેન એટલે કે ત્યારે, ત્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો. આ પ્રકારનું વાક્ય ચાલુ ભૂતકાળ દર્શાવે છે કે કોઈ ક્રિયા થઈ રહી હતી, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી, ચાલુ ભૂતકાળ છે. જ્યારે ભવિષ્યકાળમાં કોઈ ક્રિયા થઈ રહી હશે કે આવતીકાલે આ સમયે હું લખી રહ્યો હોઈશ, વાંચી રહ્યો હોઈશ, રમી રહ્યો હોઈશ, તો એવું કહેવા માટે આપણે ભવિષ્યકાળ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો ત્રીજો કાળ છે પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચર, ત્રણેયમાં ત્રીજો જોઈએ તો પરફેક્ટ પ્રેઝન્ટ છે પૂર્ણ વર્તમાન કાળ, એ દર્શાવે છે કે કોઈ ક્રિયા પૂરી જ થઈ છે અને એની અસર અત્યારે શરૂ છે. કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અને અસર વર્તમાનમાં શરૂ હોય તો એ પરફેક્ટ પ્રેઝન્ટ છે. પરફેક્ટ પાસ્ટની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળનો પણ ભૂતકાળ છે. એટલે કે આપણી પાસે સિમ્પલ પાસ્ટ જે સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળ કરતા જો કોઈ બીજો ઉપરનો કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ છે. એક્ઝામ્પલથી સમજીએ કે આપણે કોઈ એવું એક્ઝામ્પલ લઈએ, વેન ધ ડોક્ટર કેમ, કે જ્યારે ડોક્ટર આવ્યા, ધ પેશન્ટ હેડ ડાઈટ, કે પેશન્ટ મૃત્યુ પામ્યો. વિદ્યાર્થી મિત્રો આ વાક્ય તમે નોટિસ કરો કે આમાં બે વાક્ય આપેલા છે, જ્યારે ડોક્ટર આવ્યા પેલી ક્રિયા આવ્યા, અને બીજી ક્રિયા ધ પેશન્ટ હેડ ડાઈટ, પેશન્ટ છે એ મૃત્યુ પામે છે. તો મૃત્યુ પામવાની ક્રિયા પહેલા બની છે કે ડોક્ટર ના આવવાની ક્રિયા, તો કે મૃત્યુ પામવાની ક્રિયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે બે ક્રિયાઓ છે, બંને ભૂતકાળની જ ક્રિયાઓ છે, કે એક બાજુ ડોક્ટર આવ્યા અને એની પહેલા જ પેશન્ટ મૃત્યુ પામે, તો જે ક્રિયા પહેલા બની ને એ પૂર્ણ ભૂતકાળ છે. કે પેશન્ટ મૃત્યુ પામ્યો તો ત્યાં તમે હેડ મૂકીને વાક્યમાં તમે આગળ વિધેય મૂકો અને પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય બનાવો છો. આગળ જોઈશું આપણે વિસ્તારથી, પરંતુ આ માત્ર એક સામાન્ય તમને સમજ આપું છું. જ્યારે આમાં ત્રીજો પ્રકાર જોઈએ આપણે ભવિષ્યકાળ, તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ, કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે, કોઈ સમયે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો કાળમાં જે ચોથો પ્રકાર છે પ્રેઝ
तो परफेक्ट प्रेजेंट कंटीन्यूअस टेन्स आ खूब जरूरी है उपयोगी है आगळना धोरणों में तमने खूब उपयोगी बनशे खास ध्यान आपजो कि आनो उपयोग शुं थाय छे ज्यारे कोई क्रिया भूतकाल में शुरू थई कोई क्रिया भूतकाल में शुरू थई अने क्रिया शुरू जरूर रही अने वर्तमान में आजे अत्यारे क्रिया शुरू ज छे तो आवी क्रिया भूतकाल ने अने वर्तमान नी कड़ी ने जोड़े छे तो परफेक्ट एटले पूर्ण जे भूतकाल छे पूर्णकाल छे अने प्रेजेंट कंटीन्यूअस एटले वर्तमान अत्यारे आ बन्ने ने जोड़ती कड़ी अने एवी कोई क्रिया एटले परफेक्ट प्रेजेंट कंटीन्यूअस टेन्स कि आपणे केवुं होय के रमेश भाई 2011 भावनगर में रहे छे तो आपणे अंग्रेजी में आ काळनो उपयोग करीने बोली शकीए के रमेश भाई हेज बीन लिविंग इन भावनगर सिंस 2011 तो वाक्य में तमे जुओ के 2011 भूतकाळ दर्शावे छे अने भूतकाळमां रहेवानुं शुरू कर्युं तो 2011 थी आजनी रहे छे अत्यारे आ समय तो आ बे क्रियाओ के भूतकाळमां ई क्रिया शुरू थई आजे ई क्रिया हालमां एनी ज क्रिया शुरू छे वर्तमान तो आ क्रियाओ छे ई जोडाय छे अने एटला माटे विद्यार्थी मित्रों आ प्रेजेंट कंटीन्यूअस अने परफेक्ट प्रेजेंट ने जोड़ती कड़ी एटले परफेक्ट प्रेजेंट कंटीन्यूअस टेन्स बने छे सेम एवी ज रीते परंतु अहींया मात्र तमारे ए याद राखवानुं के भूतकाळमां क्रिया शुरू थई अने वर्तमानमां ई क्रिया शुरू नथी ભૂતકાળમાં શરૂ થઈને ભૂતકાળમાં જ પૂરી થઈ ગઈ હતી ત્યારે તમે પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરો છો કે 2011માં 11 થી રહેતા રમેશભાઈ હેઝ ની જગ્યાએ તમે હેડ મૂકો રમેશભાઈ હેડ બીન લિવિંગ ઇન ભાવનગર સિન્સ 2011 એનો મતલબ રહેતા અત્યારે રહેતા નથી 2011 થી રહેતા તો આ ચાલુ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે અને મિત્રો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કે કોઈ ક્રિયાઓ કે જે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે પૂરી થશે ત્યારે ચાલતી હોય ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયાઓ પૂરી થશે તો તમે વિલ હેવ અને શેલ હેવ સાથે બી મૂકીને આ પ્રકારના વાક્ય દર્શાવી શકો છો પણ મિત્રો આ કાળનો ઉપયોગ તમારે વધારે જરૂરમાં આવતો નથી તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે એ કાળ છે પ્રેઝન્ટ સોરી મિત્રો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ सिंपल प्रेजेंट टेंस सिंपल पास्ट टेंस सिंपल फ्यूचर प्रेजेंट कंटिन्यूस पास्ट कंटिन्यूस परफेक्ट प्रेजेंट एंड परफेक्ट पास्ट आ काळ तमारे सौथी वधारे जरूरी बनी रहे छे मित्रों एटले आ काळ छे एना पर खास ध्यान आपजो ज्यारे आपणे अभ्यास करता होईए तो आ रीते मित्रों आ एक सामान्य अने पायानी समज थई के काळना मुख्य त्रण प्रकारो अने पेटा प्रकारो के साधो काळ चालु काळ પૂર્ણકાળ અને ચાલુ કાળ દરેક દરેકમાં તમે એ જ વસ્તુ જોઈ શકો છો તો આ યાદ રાખજો અને કોઈ જગ્યાએ લાવે તો નોટ કરી લો આગળ આપણે હવે જે આપણો મુદ્દો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તેનો અભ્યાસ આપણે કરવાનો છે તો આગળ જોઈએ સાદો વર્તમાન કાળ તો મિત્રો જોઈએ આપણે હવે પહેલો કાળ સાદો વર્તમાન કાળ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે કોઈ પણ કાળ ભણીએ એ પહેલા એ કાળનો ઉપયોગ શું થાય છે એ ભણવો જરૂરી છે તો સૌપ્રથમ આપણે એનો ઉપયોગ જોઈએ કે રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા સાદા વર્તમાન કાળ છે એનો ઉપયોગ રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે કે જે ઘટનાઓ કે ક્રિયાઓ દરરોજ બનતી હોય છે આવી ક્રિયાઓ દર્શાવવા માટે તમે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો કે તમે એવું કહી શકો કે હું દરરોજ શાળાએ જાઉં છું અથવા તો હું દરરોજ સાંજે બગીચામાં જાઉં છું તો જે રોજબરોજની આવી ઘટનાઓ કે ક્રિયાઓ તમારે દર્શાવી છે તો એ દર્શાવવા માટે તમે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યારબાદ જોઈએ કે સનાતન સત્ય દર્શાવવા વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે કોઈ સનાતન સત્ય દર્શાવવું છે ત્યારે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે કારણ કે એ ક્રિયાઓ રોજબરોજ કે નિત્ય બનવાની છે અને તે સત્ય છે ટ્રુથ છે તો જે ફેક્ટ કે ટ્રુથ દર્શાવતા વાક્યો હોય જે ફેક્ટ અથવા તો ટ્રુથ એ દર્શાવવા માટે પણ આપણે સાદો વર્તમાન કાળ છે એનો ઉપયોગ કરીએ છીએ કે સૂર્ય છે પૂર્વમાં ઉગે છે તો ઉગતો હતો ઉગશે એવું ન બોલીએ પણ ઉગે છે આપણે એમ જ બોલીએ જ્યારે એના વિશે આપણે ફેક્ટ દર્શાવવું હોય ત્યારે ત્યારબાદ જોઈએ કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો દર્શાવો કોઈ ગણિત કે વિજ્ઞાનનો સિદ્ધાંત છે એ પણ સનાતન સત્ય છે કોઈ સાચો કે પ્રૂવ થયેલી બાબત છે એ બદલાઈ જવાની નથી રાતોરાત તો આવી વસ્તુઓ દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો અને જોઈએ આગળ કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવો
વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ આપણી ક્રિયાઓ જે ટેવને લીધે થતી ક્રિયાઓ છે, આવી ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવી ત્યારે પણ આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ કે હું દરરોજ વહેલા જાગું છું અથવા તો હું વહેલા જાગું છું. તો આ વહેલા જાગવાની ક્રિયા એ ટેવવશ થતી ક્રિયા છે. તો આવા પ્રકારની ક્રિયાઓ જે ટેવને લીધે થતી હોય તો આવી ક્રિયાઓ દર્શાવવા માટે મિત્રો આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં આ ચારેય ક્રિયાઓ છે એ યાદ રાખવી અને આ પ્રકારની ક્રિયાઓ જો દર્શાવી હોય તો આપણે સાદો વર્તમાન કાળ જેનો ઉપયોગ કરીએ છીએ. આગળ જોઈએ મિત્રો ચાવી રૂપ શબ્દ. તો કોઈ પણ કાળ હોય એ કાળ છે મિત્રો ઓળખવા માટે આપણે જે તે કાળના કી વર્ડ્સ નો ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. આ કી વર્ડ્સ છે એનું કામ છે કોઈ પણ કાળ છે એની ઓળખ કરવામાં આપણને મદદરૂપ થાય છે. કોઈ પણ કાળ છે એને આઈડેન્ટિફાય કરવો હોય તો આપણે કી વર્ડ્સથી કરી શકીએ છીએ. અને કોઈ કાળ દર્શાવવા માટે અથવા તો કોઈ વાક્ય આપણે એવું છે જે તે કાળનું એટલે કે માની લો કે સાદા વર્તમાન કાળનું વાક્ય દર્શાવવું છે તો એ દર્શાવતા વાક્યો જે કી વર્ડ્સ છે એમાં તમે મૂકી શકો છો કે દરરોજ કોઈ ક્રિયા બનતી હોય તો તમે એવરી ડે એવું શબ્દ મૂકીને આ કાળ દર્શાવી શકો છો. દર અઠવાડિયે અથવા દર મહિને અથવા દર વર્ષે એટલે કે એવરી વીક, એવરી મંથ અને એવરી યર. તો આ રીતે મિત્રો તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો અથવા તો વાક્ય જો આપેલા હોય તો તમે કાળની ઓળખ કરી શકો છો. મિત્રો ખાસ યાદ રાખજો આ કીવર્ડ્સ દરેક કાળમાં જુદા જુદા હશે અને દરેકે દરેક તમને ખૂબ જ ઉપયોગી બનશે. વન બાય વન આપણે શબ્દો જોઈએ. એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, યુઝ્યુઅલી અને જનરલી. આ બંનેનો મતલબ થાય છે સામાન્ય રીતે. જ્યારે આપણે કોઈ એવું કહ્યું હોય કે સામાન્ય રીતે હું ઓફિસે ચાલીને જાઉં છું તો તમે યુઝ્યુઅલી અથવા જનરલી શબ્દ મૂકીને વાક્ય સાદા વર્તમાન કાળના ફોર્મેશન એટલે કે વાક્ય રચના અનુસાર બનાવી શકો છો. ડેઇલી તો કે નિત્ય, દરરોજ, ઓલવેઝ હંમેશા, ઓફન અવારનવાર અને સમટાઈમ્સ ક્યારે. તો આ પ્રકારના શબ્દો છે મિત્રો એ આ જુદી જુદી ક્રિયાઓ દર્શાવવા માટે ઉપયોગી બનતા શબ્દો છે અને એ ક્રિયાઓના અર્થમાં વધારો કરતા હોવાથી મિત્રો આ દરેકે દરેક શબ્દને તમે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તરીકે ઓળખાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો એડવર્બ એટલે થાય છે કે એવો શબ્દ જેને ક્રિયાના અર્થમાં કંઈક વધારો કરવા માટે આપણે મૂકીએ છીએ. એડવર્બ એટલે થાય છે ક્રિયા વિશેષણ. મિત્રો થોડીક એક નાનકડી એવી સમજ મેળવીએ કે એડવર્બ એટલે શું. તો જે શબ્દ વર્બ, વર્બ એટલે થાય છે ક્રિયા, રમવું, પ્લે, જમવું, ઈટ, લખવું, રાઇટ. તો આવી જે ક્રિયાઓ જુદી જુદી કોઈ પણ ક્રિયાઓ હોય એ ક્રિયા છે એને દર્શાવતો શબ્દ છે એને આપણે ક્રિયાપદ અને અંગ્રેજીમાં એને વર્બ કહે છે. વર્બના શબ્દ અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કે વર્બમાં કંઈક પ્લસ કરતો એડ કરતો શબ્દ હોય એ શબ્દને વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ તરીકે મિત્રો આ બંને શબ્દ છે વર્બના શબ્દમાં એડ કંઈક થાય છે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આવા શબ્દને આપણે ક્રિયા વિશેષણ એટલે કે એડવર્બ તરીકે ઓળખીએ છીએ. કે માની લે કે કોઈ વ્યક્તિ હંમેશા, ઓલવેઝ, કોઈ વ્યક્તિ છે હંમેશા સાંજે ચાલવા માટે જાય છે અથવા તો હંમેશા 5 વાગે ચાલવા જાય છે. તો ચાલવા જવાની ક્રિયા વોક, વોક શબ્દનો વધારો કરતો શબ્દ કયો હશે મિત્રો તો કે ઓલવેઝ. આ ઓલવેઝ શબ્દ છે તમે એવું વાક્યમાં મૂકીને એવું દર્શાવી શકો કે એ ક્રિયા હંમેશા થાય છે, દરરોજ થાય છે, કહેવા માટે આપણે એવરી ડે કરી શકીએ. તો આ રીતે આ શબ્દો છે એ કોઈ પણ ક્રિયા છે એના અર્થમાં વધારો કરતા હોય છે. બીજી વસ્તુ એડવર્બ છે એને ક્યાં મુકાય તો એડવર્બ છે એને સામાન્ય રીતે ક્રિયાપદની પહેલા મુકાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો આઈ યુઝ્યુઅલી ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ.
વિદ્યાર્થી મિત્રો આઈ યુઝ્યુઅલી ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ એમાં ક્રિયાપદ કયું છે તો કે ડ્રિંક અને અહીંયા વાત કરી છે કોફી પીવાની કે સવારે સામાન્ય રીતે હું કોફી પીઉં છું પણ તમે જુઓ કે ક્રિયાપદની આગળ એક શબ્દ મૂક્યો છે ક્રિયાપદ ડ્રિંક પીવું એ શબ્દની આગળ આપણે મૂક્યું છે યુઝ્યુઅલી આ ડ્રિંકની આગળ આ શબ્દ મૂકીને આપણે ક્રિયાના અર્થમાં વધારો કર્યો કે સામાન્ય રીતે પીવાની ક્રિયા એટલે કે કોફી પીવાની ક્રિયા છે એ સામાન્ય રીતે સવારે થાય છે તો આ યુઝ્યુઅલી શબ્દ આપણે મૂક્યો છે ક્રિયાપદની પહેલા તો આ શબ્દો છે એને ક્રિયાપદની પહેલા મૂકીએ છીએ આપણે પરંતુ અમુક શબ્દ છે જેને વાક્યના છેડે આપણે મૂકતા હોઈએ એટલે કે છેડે જેમ કે એવરી ડે એવરી વીક એવરી મંથ એવરી યર આ શબ્દો છે જે મેં નિશાની કરી છે એ વાક્યના છેડે મૂકી છે પછી શબ્દ છે ડેઈલી તો આ શબ્દ પણ આપણે છેડે મૂકી શકીએ છીએ જ્યારે આ શબ્દોને ક્રિયાપદની પહેલા યુઝ્યુઅલી અને જનરલી મૂકો છો તમે ઓલવેઝ શબ્દ પણ ક્રિયાપદની પહેલા મૂકી શકો આઈ ઓલવેઝ ડ્રિંક એવી રીતે તમે બોલી શકો પછી ઓફન શબ્દ પણ તમે આઈ ઓફન ડ્રિંક એમ બોલાય છે પરંતુ મિત્રો સમટાઈમ જે છે સમટાઈમ્સ આ જે શબ્દ આપેલો છે એ હંમેશા ક્રિયાપદની પહેલા નહીં પરંતુ કર્તાની પહેલા મૂકાય છે યાદ રાખો વાક્યની શરૂઆતમાં અને કર્તાની પહેલા તો આ એક નાનકડી સમજ થઈ ચાવીરૂપ શબ્દો જે સાદા વર્તમાન કાળને ઓળખવામાં મદદ કરશે અથવા તો વાક્ય બનાવવામાં પણ મદદ કરશે આ જે શબ્દો જે મેં ટીક માર્ક કર્યા છે એને વાક્યના છેડે લખાય છે યુઝ્યુઅલી જનરલી અને ઓલવેઝ જેવા શબ્દો આપણે ક્રિયાપદની પહેલા મૂકી શકીએ છીએ જ્યારે આ જે મેં બોક્સ કર્યું છે એ શબ્દ સમટાઈમ્સ હંમેશા આપણે વાક્યની શરૂઆતમાં મૂકીએ છીએ તો મિત્રો આગળ જોઈએ આપણે કે આ કાળ છે એને એના વાક્યો કઈ રીતે લખી શકાય વાક્ય રચના આધારે સમજીએ મિત્રો તો મિત્રો આગળ આપણે જોઈએ કે સાદા વર્તમાન કાળના વિધાન વાક્ય છે એ કઈ રીતે બને છે વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્ય બનાવવા માટે આપણે આ વાક્ય રચના છે એ ધ્યાનમાં રાખવી પડશે વાક્ય રચના જોઈએ કે સૌ પ્રથમ કોને મૂકો છો તો કે કરતા કોઈ પણ ક્રિયા જે વ્યક્તિ કરે છે એ ક્રિયા જે વ્યક્તિ દ્વારા થઈ રહી છે એ વ્યક્તિ એટલે થયો આપણો સબ્જેક્ટ કરતા ત્યારબાદ જે ક્રિયાપદ આપ્યું છે જે ક્રિયા આપી છે વ્યક્તિ જે કોઈ પણ ક્રિયા કરી રહ્યો છે એ ક્રિયાનું તમારે મૂળ રૂપ એટલે કે બેઝ ફોર્મ કોનું છે વી વન ત્યારબાદ કર્મ અને અન્ય છે પણ મિત્રો આપણે વાક્ય રચનાને થોડુંક ડીપલી સમજવાની કોશિશ કરી કે જેથી તમને આઈડિયા આવે કદાચ તમે અહીંયા અટકતા હશો જોઈએ આપણે તો ત્યાં જે વી લખ્યો છે વી સ્ટેન્ડ ફોર વર્બ વર્બ એટલે થાય છે ક્રિયાપદ મિત્રો ક્રિયાપદના મુખ્ય ત્રણ રૂપો છે એક છે બેઝ ફોર્મ મૂળ રૂપ જેને આપણે વી વન તરીકે ઓળખીએ છીએ અને જે સાદા વર્તમાન કાળમાં આપણે ઉપયોગમાં લઈશું બીજું છે વી ટુ અને ત્રીજું છે વી થ્રી વર્બનું પહેલું રૂપ એટલે મૂળ રૂપ વર્બનું બીજું રૂપ ક્રિયાપદનું બીજું મૂળ રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ મિત્રો અને ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંતનું રૂપ વર્તમાન પ્રેઝન્ટ પાસ્ટ અને આ છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનું રૂપ મિત્રો અહીંયા આપણે અમુક ક્રિયાપદો લખીએ કે જેથી તમને સમજાય પ્લે પ્લેઈડ અને લેઈડ તો અહીંયા જોઈ શકો તમે કે અહીંયા જુદી જુદી ક્રિયા એક જ ક્રિયા જુદા જુદા કાળમાં કઈ રીતે આપણે લખવી તો જો તમે વર્તમાનમાં દર્શાવવા માંગો તો પ્લે લખો છો જો તમે ભૂતકાળમાં દર્શાવવા માંગો તો એ ક્રિયાને પ્લેઈડ એટલે રમ્યો અને તમે ભૂત પૂર્ણ ભૂતકાળમાં જ્યારે દર્શાવવા માંગતા હોય ત્યારે તમે ભૂતકૃદંતનું રૂપ મૂકો પ્લેઈડ તો અહીંયા તમે જુઓ વી ટુ અને વી થ્રી ના રૂપો સરખા છે આગળ જોઈએ કે કેચ કોટ અને સોરી મિત્રો અહીંયા આવશે સી એ યુ કોટ અને કોટ તો અહીંયા પણ જુઓ કેચ એટલે પકડવું મોઢું કોટ અને કોટ ભૂતકાળનું અને ભૂતકૃદંત એ બંને સરખા છે કટ કટ અને કટ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય રૂપો એક સરખા છે કટ 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 એટલે થાય કાપવું જે જુદા જુદા ત્રણેય કાળમાં વપરાતા શબ્દો છે પરંતુ એક સરખા છે પછી આગળ જોઈએ રન રેન રન દોડવું દોડ્યો દોડ્યો હતો અથવા દોડેલો તો મિત્રો અહીંયા પહેલું અને ત્રીજું રૂપ સરખા છે તો આવી રીતે જેટલી પણ ક્રિયાઓ છે એ દરેકે દરેક ક્રિયાઓના વી વન ના રૂપો હોય છે વી ટુ ના હોય છે અને વી થ્રી ના હોય છે મિત્રો જે આ વર્બના જે જુદા જુદા ત્રણ રૂપો છે
पेटा प्रकार जो काल ना बने ये काल में जुदी जुदी जगह उपयोगी बनता है। तो मित्रों अँ जो कि वी वन जेम वी टू और वी थ्री बीजा काल में उपयोग में लेवा है एम अँ जुआ जाओ तो वी वन एट क्रियापद मूल रूपों वी वन एट याद रख क्रियापद मूल रूप क्रियापद मूल रूप बेस फॉर्म विद्यार्थी मित्रों क्रियापद मूल रूप वी वन ये अपने सादा वर्तमान काल में उपयोग में लीए थे। आ वक्यों में अपने वक्य रचना अनुसार जो जाइए तो क्रियापद मूल रूप आपेलू है कि नहीं तो जो है तो कोईपण क्रिया हो तो जो वक्य में लखेली दिखाती हुई तो आ वक्य में अपने कोई क्रिया दिखाती हुई तो जुओ तो अँ आप राइट लखव तो मित्रों अँ ते जी सको राइट राइट है ये वी वन है क्रियापद मूल रूप आप त्यारबाद मित्रों अँ जो बीजा वक्य में तो बीजा वक्य में आप गो गो शब्द ने ईएस लगेलू आ एस ईएस अमुक वक्य में आप लखी ते जी सको पर ए क्या लगे कि आगे नियमों में जो अत्यारे मात्र आपणे वी वन ने समझवानी कोशिश करी। त्रीजो वक्य जो है कि तीजा वक्य में कोई क्रिया आपीश तो अहींया पण गो शब्द आपेलो छे कि गो शब्द जे आप्यो छे ए आपणो वी वन क्रियापद नुं मूल रूप छे। वाक्य नंबर चार द सन राइजिस तो अहींया पण शब्द छे राइज एटले उगवुं सन राइजिस फ्रॉम द ईस्ट तो राइज शब्द छे ए अहींया वी वन तरीके आपणे दर्शावेलो छे। अने अहींया पांचमो वाक्य मित्रों तो वेक 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 शब्द है आप क्रियापद है जागो तो आ रीते मित्रों दरेके दरेक जगह ते जी सको कि वाक्य रचना अनुसार वी वन आपेला है दरेके दरेक वी वन ते जो तो क्रियापद ना पेलो प्रकार बेज फॉर्म है यी आप मूकेलो तो आ रीते मित्रों क्रियापद जुदा जुदा रूपों से रूपों में आप वी वन रूपों सादा वर्तमान काल में उपयोग में लीए थे। त्यारबाद मित्रों अपने आगे जो है कि करो परंतु એની પહેલા જ્યારે તમને ક્રિયાપદ આવા મળી જ ગયું છે તો ક્રિયાપદના આધારે આખા પૂરા વાક્યને વાક્ય રચના અનુસાર જોવાની કોશિશ કરો તો સરળતાથી મળશે। તમારું કામ છે કે વાક્યમાં આપેલું ક્રિયાપદ શોધી લેવું। અહીંયા ક્રિયાપદ મળી ગયું ત્યારબાદ જુઓ કે હવે આ વી1 ક્રિયા જે આપી છે રાઈટ લખવું તો લખવાની ક્રિયા છે એ કોણ કરે છે વાક્યમાં તમે જુઓ તો જ્યારે તમે આપેલા વાક્ય वू पूछियो वू एटले थाय छे मित्रों कोण तो कोना द्वारा क्रिया थाय छे कोण क्रिया करे छे आई राइट अ पोयम डेली हूँ डेली पोयम लखू छू दररोज पोयम लखू छू कोण लखे छे तो अहीं शब्द आपेलो छे सर्वनामनो हूँ तो जेना द्वारा क्रिया थाय छे मित्रों जेना द्वारा क्रिया थाय छे एने आपणे कर्ता तरीके ओळखीए छीए અને અંગ્રેજીમાં મિત્રો એને કહેવાય છે સબ્જેક્ટ આપણે ટૂંકમાં એને લખશું સબ અને વાક્ય રચનામાં આપણે આગળ જોઈએ તો એને એસ તરીકે પણ ઓળખાવી શકો માત્ર એસ। ત્યારબાદ આપણે જોયું વી વન તો દરેકમાં આપણે વી વન એટલે ક્રિયાપદના મૂળ રૂપો જોયેલા છે। બીજા વાક્યમાં કરતા જુઓ કે અહીંયા ગોઝ મંદિરે જવાની ક્રિયા કોના દ્વારા થાય છે તો કે દાદી દ્વારા મારા સોરી દાદીની પણ દાદા માય ગ્રાન્ડફાધર तो अहीं मंदिरे जवानी क्रिया करनार व्यक्ति ग्रांड फाधर छे ई कोण छे आपणा वाक्यमां करता छे। वाक्य नंबर त्रण फाधर यूजुअली गोस टू ऑफिस बाय बस के पप्पा सामान्य रीते बस में ऑफिसे जाय छे तो अहीं जो कि ऑफिसे जवानी क्रिया कोना द्वारा थाय छे कोण करे छे आ क्रिया वो गोस टू ऑफिस बाय बस तो कि फाधर गोस तो अहीं फाधर शब्द छे करता छे। वाक्य चार द सन राइजिस फ्रॉम द ईस्ट सूर्य पूर्व माथे उगे छे तो मित्रों आपणे अहीं जोईए के पूर्व माथे शुं अथवा तो कोण उगे छे तो के सूर्य द सन आ उगवानी क्रिया तो के द सन कर्ता तरीके आपणे एने दर्शावी छे। वाक्य नंबर पांच आई वेक अप अर्ली इन द मॉर्निंग हूँ वेला सवारे जागु छु अथवा वेली सवारे हूँ जागु छु तो आ जागवानी क्रिया कोई आई नाम व्यक्ति के हूँ एना द्वारा थाय तो मित्रों ने तमे कर्ता तरीके त्या ओळखावी शको छो। त्यार पछी आपणे मित्रों कर्ता ने वी वन ने जोई लीधा पछी आगळ जोईए के कर्म तो विद्यार्थी मित्रों अहींया कर्म विशे हूँ तमने समजावुं के कर्म एटले शुं तो पहेली वस्तु
કે કર્મ ને અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ, ટૂંકમાં એને આવી રીતે તમે લખી શકો છો ઓબ્જેક્ટ કર્મ। વિદ્યાર્થી મિત્રો કર્મના બે પ્રકારો પડે છે, પહેલો પ્રકાર છે એનું નામ છે મુખ્ય કર્મ અને બીજો પ્રકાર છે એનું નામ છે ગૌણ કર્મ। મિત્રો મુખ્ય કર્મ પહેલો પ્રકાર અને બીજો પ્રકાર એટલે કે ગૌણ કર્મ। કોઈ પણ આપણી પાસે જે વાક્ય આપેલા છે અથવા તો કોઈ પણ વાક્ય હોય તો એ વાક્યની અંદર કર્મ આપેલું છે કે નથી આપેલું, અને જો આપેલું છે તો શું એ મુખ્ય કર્મ છે ગૌણ કર્મ છે અથવા તો બે કર્મ આપેલા છે કે નહીં, એ તપાસવા માટે આપણે કર્મના બે પ્રકારો છે એને સમજીએ। મિત્રો પહેલા તો મુખ્ય કર્મ વાક્યમાં આપેલું છે કે નહીં ખબર પડશે આપણને, એ વાક્યને પ્રશ્ન પૂછો તમે શું, અને શું વડે પ્રશ્ન પૂછશો એટલે તમને મુખ્ય કર્મ તરત મળશે। અને ગૌણ કર્મ વિદ્યાર્થી મિત્રો શોધવા માટે આપણી પાસે શબ્દ છે કોને, જ્યારે તમે કોને વડે પ્રશ્ન પૂછશો શું અને કોને વડે તમે પ્રશ્ન પૂછશો એટલે વાક્યમાં રહેલા કર્મો તમને મળશે। પરંતુ આ પ્રશ્ન તમે પૂછશો ક્યાં, તો કે વાક્યમાં રહેલા ક્રિયાપદને એટલે કે વાક્યમાં રહેલા વર્બને વિદ્યાર્થી મિત્રો તમે શું વડે પ્રશ્ન પૂછો અથવા તો કોને વડે પ્રશ્ન પૂછો અને તમને વાક્યમાં રહેલું કર્મ મળશે। તો યાદ રાખો મિત્રો કર્મ શોધવા માટે તમારે શું કરવાનું છે, ક્રિયાપદને શું પૂછો અને કોને પૂછો તો વાક્યમાં રહેલું કર્મ મળશે। જોઈએ આગળ મિત્રો, આઈ રાઇટ અ પોયમ ડેલી, તો આ વાક્યમાં આપણે કર્મ શોધવાનું છે, કહ્યું એમ છે ક્રિયાપદ ગોતો તો ક્રિયાપદ આપણે શોધેલું છે લખવું રાઈટ। પ્રશ્ન પૂછો શું, શું લખું છું અથવા શું લખાય છે, તો અહીં શું લખવાની વાત થઈ છે, તો કે અહીંયા લખવાની વાત થઈ છે કવિતા પોયમ। તો વિદ્યાર્થી મિત્રો શું પૂછતા જે શબ્દ મળ્યો એ શબ્દ અહીંયા આપણું મુખ્ય કર્મ છે, તો વાક્યમાં મુખ્ય કર્મ આપેલું છે। કોને લખે છે, કોને લખે છે, તો એવું પૂછતા તમને કોઈ શબ્દ મળતો નથી એનો મતલબ ત્યાં ગૌણ કર્મ આપેલું નથી, વાક્યમાં માત્ર ને માત્ર શું આપેલું છે તો કે મુખ્ય કર્મ છે। કોને પૂછતા મને કોઈ શબ્દ મળતો નથી પરંતુ શું પૂછતા મળે છે એ શબ્દ છે મુખ્ય કર્મ। તો આ રીતે કર્તા વિવન અને કર્મ આપણને અહીંયા આપેલા છે। મિત્રો આગળના વાક્ય આપણે કર્મ તપાસીએ, બીજું વાક્ય કે દાદા મંદિરે જાય છે, દાદા દરરોજ મંદિરે જાય છે, તો જ્યાં મંદિરે જવાની ક્રિયા છે તો એ ક્રિયાને આપણે પૂછીએ શું જાય છે, વોટ ગોઝ, શું જાય છે, તો જો આવું પૂછતા તમને કોઈ શબ્દ નથી મળતો, હુ રાઇટ, સોરી વોટ રાઇટ, વોટ ડઝ યુ રાઇટ, વોટ ડુ યુ રાઇટ, આવું પૂછો વોટ ડુ યુ રાઇટ તો અ પોયમ, તમે શું લખો છો તો કે કવિતા, તમે શું જાઓ છો એવું પૂછો તો કોઈ શબ્દ તમને અહીંયા મળતો નથી, તો શું પૂછતા આપણને મળતો નથી એનો મતલબ વાક્યમાં મુખ્ય કર્મ આપેલું નથી। કોને પૂછો તમે કે કોને જાય છે તો એવું પૂછતા પણ આપણને કોઈ શબ્દ નથી મળતો એટલે ગૌણ કર્મ પણ આપેલું નથી। તો મિત્રો ગોઝ પછી જે કોઈ પણ શબ્દ અહીંયા આપેલા છે ગોઝ ટુ ટેમ્પલ, તો અહીંયા ટુ ટેમ્પલ છે એ કોઈ સ્થળ છે કે મંદિરે જાય છે, અને એવરી ડે છે એ ચાવીરૂપ શબ્દ છે, પણ આ શબ્દોને આપણે વિદ્યાર્થી મિત્રો વાક્ય રચનામાં અન્ય શબ્દો તરીકે ઓળખીએ છીએ। યાદ રાખવું કે ક્રિયાપદ પછી જો કર્મ ન આવ્યું હોય તો અન્ય શબ્દ આપેલા હોય છે, અને અથવા તો આ બંને ન આવે તો અહીંયા પણ ઘણી વખત વાક્ય પૂરું થતું હોય છે। તો મિત્રો યાદ રાખજો કે જરૂરી નથી કે વાક્યમાં કર્મ આપેલું જ હોય, જો કર્મ ન આવેલું હોય તો ક્રિયાપદ પછી અન્ય શબ્દ પણ આપેલા હોય છે। અહીંયા તમે જોયું એમ ગોઝ પછી કર્મ આપેલું નથી, બેમાંથી એક પણ કર્મ અહીંયા મળ્યું નથી। ફાધર યુઝવલી ગોઝ ટુ ઓફિસ બાય બસ, તો અહીંયા આપણે જોયું કે ગોઝ પછી મુખ્ય કે ગૌણ કર્મ નહોતું, તો અહીંયા પણ ક્રિયાપદ એક સરખું જ છે, એનો મતલબ એ થાય મિત્રો કે અહીંયા આપણને કોઈ પણ જાતનું કર્મ આપેલું હોય છે નહીં। એમ છતાં જોઈ લઈએ કે શું જાય છે અને કોને જાય છે તો પણ જવાબ મળશે નહીં, એટલે કોઈ શબ્દ ન મળતો હોવાથી અહીંયા આપણે કર્મ નથી એમ કહી શકીએ। આગળ અહીંયા આવ્યું છે રાઈઝ એટલે કે ઉઠવું, મિત્રો આ શબ્દ ક્રિયાપદને આપણે શું પૂછીએ શું ઉગે છે, તો તમને એક રીતે અહીંયા જવાબ મળે છે કે સૂર્ય ઉગે છે, પણ મિત્રો અહીંયા સૂર્ય છે એ કર્તા છે, કર્તા તરીકે આપેલો છે, અહીંયા ક્રિયાપદ પછી કોઈ કર્મ આપણને આપેલું નથી। જેમ અહીંયા આપણને શું લખે છે તો તરત શબ્દ મળ્યો કવિતા, એમ અહીંયા શું પૂછતા તરત શબ્દ મળે છે એ કોઈ શબ્દ નથી મળતો પણ સૂર્ય મળે છે,
એટલા માટે સૂર્ય કરતા હોવાને લીધે અહીંયા કોઈ શબ્દ ન મળતો હોવાને લીધે અહીંયા મુખ્ય કર્મ આવેલું નથી, અને કોને ઉગે છે તો પણ આપણને કોઈ મળશે નહીં. એટલે આ વાક્યમાં પણ કોઈ જાતનું કર્મ આપણને આપ્યું નથી. વાક્ય 5, આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું વહેલી સવારે જાગું છું. તો જાગવું ક્રિયાપદ આપણી પાસે છે જાગવું, તો એ શબ્દને વિદ્યાર્થી મિત્રો શું પૂછો, શું જાગવું? કોઈ જવાબ નહીં આવે, અને કોને જાગવું તો પણ જવાબ નહીં આવે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો વાક્ય 2, 3, 4 અને 5 માં કોઈ જાતના કર્મ આપેલા નથી, એમ છતાં સાદા વર્તમાન કાળમાં આપણે લખેલા છે. તો યાદ રાખવું આ જે વાક્ય રચના છે પણ જરૂરી નથી કર્મ. આપણી મેઇન વાક્ય રચના છે કર્તા પ્લસ વી વન, યાદ રાખવું સબ્જેક્ટ પ્લસ વી વન આપણી મેઇન વાક્ય રચના છે. આ વસ્તુ તમને આગળ એક્ટિવ કેસ ભણજો ત્યારે કામ આવશે, પણ આ તો કર્મ અને કર્મને કઈ રીતે ઓળખવું એ માટે આપણે એને ડીપમાં જોયું મિત્રો. તો આ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ સાદા વર્તમાન કાળના, કે દરેકે દરેક એક્ઝામ્પલ છે એમાં કરતા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ, પછી અમુક શબ્દ તમે જોઈ શકો કે એસ અથવા ઈએસ આપણે મૂકેલા છે. ગોઝ તો એમાં બંનેમાં આપણે ઈએસ શબ્દ મૂક્યો છે. રાઇઝિસ તો રાઇઝ શબ્દને એસ લગાડેલો છે, અને વેક તો ત્યાં કોઈ જાતનું એસ ઈએસ લાગેલું નથી, અને કર્મ તો કે પહેલામાં આપ્યું છે બાકી કોઈનામાં આપ્યા નથી. અન્ય શબ્દ તો દરેક દરેકમાં અન્ય શબ્દ આપણને આપેલા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 એક્ઝામ્પલ જે આપ્યા છે એમાં આપણે જોઈએ કે પહેલું એક્ઝામ્પલ તો કે કવિતા લખવી હંમેશા, તો કે દરરોજ બનતી ક્રિયા સાદો વર્તમાન. દાદા છે એ દરરોજ એવરીડે મંદિરે એટલે ટેમ્પલે જાય છે. તો મંદિરે જવાની ક્રિયા છે એ દરરોજ થાય છે, રોજ બરોજ બનતી ક્રિયા તો કે સાદા વર્તમાન કાળની ક્રિયા. પપ્પા સામાન્ય રીતે ઓફિસે બસમાં જાય છે, તો સામાન્ય રીતે બસમાં જાય છે અહીંયા કાળો લખવા માટે પણ શબ્દ આપેલો છે યુઝ્યુઅલી, તો આ રીતે કહી શકો સાદો વર્તમાન કાળ છે. ઉપર પણ તમે જુઓ કે કાળો લખવા માટે ડેઇલી ચાલુ શબ્દ આવ્યો, તમને અહીંયા પણ આપ્યો છે એવરીડે. ધ સન રાઇઝિસ ફ્રોમ ધ ઈસ્ટ, તો વિદ્યાર્થી મિત્રો આ આપણને અહીંયા આપેલું છે સનાતન સત્ય ફેક્ટ આપ્યું છે કે પૂર્વમાં ઉગે છે, તો એ પણ આપણે સનાતન સત્ય જોયું ઉપયોગમાં કે સાદા વર્તમાન કાળમાં સનાતન સત્ય દર્શાવવા માટે આ પ્રકારના વાક્ય મૂકી શકીએ છીએ. અને આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો આ ક્રિયાને આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ આપણી આદત કે ટેવને લીધે થતી ક્રિયા, એટલે ટેવ વચ થતી ક્રિયાઓ પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે. તો અહીં આપણે એક સામાન્ય સમજ મેળવી મિત્રો, કર્તા કોને કહે છે, ક્રિયાપદ, ક્રિયાપદના રૂપો, ત્યારબાદ કર્મ, કર્મના પ્રકારો, અને ત્યારબાદ સાદા વર્તમાન કાળનો ઉપયોગ અનુસાર આપણે વાક્ય છે જોયા. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે ક્રિયાપદને એસ અને ઈએસ ક્યારે મૂકી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે સાદા વર્તમાન કાળમાં વી વન એટલે ક્રિયાપદના મૂળ રૂપને એસ અથવા ઈએસ ક્યારે લાગે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ જોયું કે 5 વાક્ય જે જોયા હતા એમાં અમુક વાક્યમાં ક્રિયાપદને ઈએસ પ્રત્યે લાગેલા હતા, જેમ કે ગો શબ્દ હતો તો ગોઝ એવું લખેલું હતું. તો એ શબ્દોમાં એસ કે ઈએસ ક્યારે લાગે એના અમુક નિયમો છે જોઈએ, કે જ્યારે સાદા વર્તમાન કાળના વિધાન વાક્યો, અને પેલા જે આપણે અભ્યાસ કર્યો એ વાક્ય હતા વિધાન વાક્ય, વિધાન વાક્યમાં કર્તા તરીકે જ્યારે ત્રીજો પુરુષ એક વચન આપેલો હોય ત્યારે વી વન ને એસ અથવા ઈએસ લાગે છે. આ એસ અથવા ઈએસ જે પ્રત્યયો છે મિત્રો, એસ કે ઈએસ એ ક્યારે તમે મૂકી શકો છો, કે જ્યારે ખાસ કન્ડિશન જોજો કે જ્યારે વાક્ય કેવું હોય તો કે આપેલું વાક્ય વિધાન હોવું જોઈએ. કાળ કયો હોવો જોઈએ તો કે સાદો વર્તમાન કાળ, વાક્ય વિધાન હોવું જોઈએ, અને કર્તા તરીકે કોણ હોવો જોઈએ તો કે ત્રીજો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન એ વી વન ને એસ અથવા ઈએસ લાગે છે. તો મિત્રો ત્રીજો પુરુષ એક વચન એ આપણે કોને કહી શકીએ, તો જોઈએ કે જેમાં આપણે આઈ વી યુ હી શી ઈટ અને ધે. મિત્રો અહીંયા હું સર્વનામ તમને સમજાવવા માટે લખું છું, હું આ છે પ્રથમ પુરુષના સર્વનામ, આ છે બીજા પુરુષના સર્વનામ, અને આ છે ત્રીજા પુરુષના સર્વનામ. પ્રથમ પુરુષ, બીજા પુરુષના અને ત્રીજા પુરુષના સર્વનામો.
મિત્રો આ બાજુ રહેલા છે એકવચનના સર્વનામ છે ને આ બાજુ છે બહુવચનના સર્વનામ છે અહીંયા આપણે કહ્યું છે કે ત્રીજો પુરુષ એકવચન એટલે તમે અહીં જોઈ શકો ત્રીજો પુરુષ અને એકવચન કે બહુવચન તો કે એકવચન ત્રીજો પુરુષ એકવચન એટલે કોણ થયા ઈ શી અથવા ઈટ એનો મતલબ એવો થાય કે જ્યારે આપેલા વાક્યમાં વિધાન વાક્યમાં જ્યારે ઈ અથવા તો શી અથવા તો ઈટ આ કર્તા તરીકે સર્વનામો આપેલા હોય ત્રીજા પુરુષના તો તમે મિત્રો ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાડી શકો છો સાથે સાથે એ પણ યાદ રાખો કે ઘણી વખત એકવચન નામ કોઈ વ્યક્તિનું એકવચન નામ આપેલું હોય તો એ એકવચન નામ કર્તા તરીકે આપેલું હોય તો ક્રિયાપદને તમે એસ કે એસ લગાડી શકો છો જેમ કે ઈ તરીકે કોઈનું નામ આપી દીધું હોય રોહિત અથવા સી તરીકે લખ્યું હોય કે મોહિની અને ઈટમાં કોઈ પ્રાણીનું નામ કદાચ હોય કે ડોગ તો મિત્રો જો કદાચ હી શી ઈટ ન આપેલા હોય અને નામ આપેલા હોય પણ એ નામ એકવચન નામ હોય તો પણ તમે ક્રિયાપદને વી વનને એસ અથવા ઈએસ પ્રત્યે લગાવી શકો છો ફરી એક વાર આપણે જોઈએ કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય વાક્ય વિધાન હોય અને કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઈટ હી શી ઈટ અથવા એકવચન કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો મિત્રો તમે ક્રિયાપદને એસ અથવા ઈએસ પ્રત્યે છે એ લગાડી શકો છો આગળ આપણે જોઈએ કે એસ અને ઈએસ પ્રત્યે જ્યારે આપણે લગાડવા છે જ્યારે આપણને કોઈ ત્રીજા પુરુષ એકવચનના સર્વનામો જ્યારે આપેલા હોય તો એસ અથવા ઈએસ બેમાંથી કયો શબ્દ મૂકવો એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે હવે આપણે આગળ સમજીએ કે માની લો કે તમને કોઈ ત્રીજો પુરુષ એકવચન આપેલો જ હોય એટલે એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા મનન પછી આપણે ખાલી જગ્યા મૂકીએ અને વાક્ય પૂરું કરે મનન ખાલી જગ્યા અને હોમવર્ક અને કાવસમાં મિત્રો આપણને આપ્યું હોય ટુ રાઈટ એટલે થાય લખવું કે મનન હોમવર્ક લખે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે સાદા વર્તમાન કાળ અનુસાર વાક્ય કેવું છે તો કે વાક્ય વિધાન વાક્ય છે કર્તા તરીકે કોનું નામ છે તો કે મનન મનન શું થયું તો કે ત્રીજો પુરુષ એકવચન મનન એટલે કે ત્રીજો પુરુષ એકવચન મિત્રો છે આપણે હમણાં જ જોયું હી હી શી ઈટ હોય એટલે સમજો કે ત્રીજો પુરુષ એકવચન છે અને એકવચનનું જ નામ છે બે નામ હોય તો એ બહુવચન થશે અહીંયા એક જ નામ છે મિત્રો તો મનન પછી ખાલી જગ્યા શું આવશે તો કે ક્રિયાપદનું આપણે વી વનનું જે રૂપ મૂકશું એ વી વનના રૂપને એસ કે ઈએસ લગાડશું કારણ કે આ નિયમ અનુસાર એસ કે ઈએસ ત્યાં લાગે પરંતુ મિત્રો એસ મૂકવો કે ઈએસ એના માટે હવે તમારે આગળ શું કરવું તો એના માટેના ત્રણ નિયમો છે પહેલો બીજો અને ત્રીજો આ નિયમો જો તમને ખ્યાલ હોય તો તમે એસ અથવા ઈએસ બેમાંથી નક્કી કરી શકો કે શું મૂકાય આપણે નિયમ નંબર એક જોઈએ કે સામાન્ય રીતે ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે કે કોઈ ક્રિયાપદ આપણને આપેલું હોય તો એ ક્રિયાપદને તમે એસ લગાડી શકો છો જેમ કે લખ્યું રાઈટ ટુ રાઈટ પ્લે ટુ ઈટ તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ક્રિયાપદો જે મેં લખ્યા છે એ ક્રિયાપદોમાં તમે જો રાઈટ લખવું પ્લે રમવું ઈટ જમવું તો મિત્રો તમે આ કહી શકો રાઈટ તો કે આને એસ લગાડી છે પ્લે તો પ્લે ને પણ આપણે એસ લગાડી શકીએ છીએ અને ઈટ તો ઈટ ને પણ એસ લગાડી શકીએ છીએ તો મિત્રો અહીંયા એસ આપણે મૂક્યો છે તો શું ઈએસ ન આવે તો આગળના જો બે નિયમો તમને ખ્યાલ હોય તો તમે સમજી શકો કે ના ના આ વાક્યમાં ઈએસ નહીં આ શબ્દોમાં ઈએસ નહીં પરંતુ માત્ર એસ જ આવે છે આગળ આપણે બે જુદા જુદા નિયમો આપ્યા છે એ નિયમો જોવો એટલે તમને ખ્યાલ આવશે આપણે નિયમો ઉલટેથી જોઈએ કે ત્રીજો નિયમ અહીંયા આપ્યો છે જ્યારે ક્રિયાપદના અંતે વ્યંજન વત્તા વાય ક્રિયાપદના અંતે શું આપેલું હોય વ્યંજન વત્તા વાય આપણે એવું એક્ઝામ્પલ લઈએ મિત્રો કે જેમાં ક્રિયાપદ તો કે એટલે કે ઉચકવું અને ત્યારબાદ વાય આપે છે અંતે અને વ્યંજન એની પહેલા વ્યંજન વત્તા વાય એટલે વાક ક્રિયા શબ્દમાં છેલ્લે વ્યંજન અને વ્યંજન પછી વાય આપેલો હોવો જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આર છે એ વ્યંજન છે જ્યારે વાય છે એ આ નિયમ અનુસાર છેલ્લે આપેલો છે
तो व्यंजन वत्ता वाय होय त्यारे मित्रों शुं करो तो के वाय ने दूर करीने शुं करवानुं छे आपणे वाय ने दूर करीने त्या तमारे आईईएस प्रत्यय छे ए मूकवाना छे मित्रों। तो आपणे आ वाक्यमां आ शब्दमां आपणे क्रियापदमां मूकी शकीए केरीज अने आ रीते आपणे अहींया आई वाय ने दूर करीने आईईएस प्रत्यय मूकी शकीए मित्रों। एक्जाम्पल नंबर 2 જોઈએ टू मेरी मेरी एटले थाय छे लग्न करो तो मेरी शब्द ने अपने आईईएस लगाड़ी सकी के नहीं जो ये तो के मेरीज में आईईएस लागे छे कारण के यहाँ वाय आपे छे वाय नी पेला आर ए व्यंजन छे એટલે व्यंजन वत्ता वाय यहाँ आपेलु छे क्रियापद ना अंते એટલે આપણે आईईएस મૂકીએ છે वाय ने दूर करीने અહીંયા वाय छे बन्ने में ई वाय नो आई थाय छे मित्रों याद राखजो અહીંયા આપણે સીધું લખી દીધું છે પરંતુ ઈ તમને ટૂંકમાં યાદ રહે એટલા માટે મેં આઈઈએસ ભેગું લખ્યું છે। तो आ एक नियम थो आईईएस बीजो नियम जे छे के ज्यारे क्रियापद ना अंते एस डबल एस एस एच सी एच एक्स के ओ आपेला हो त्यारे तेने ईएस प्रत्यय लागे छे। विद्यार्थी मित्रों आ नियम ना एक्जाम्पल आपणे ऊपर जोईए छे कारण के आ खाली जग्या मारे तमने समझावानी छे के एमां एस लागे के ईएस लागे बराबर। तो आपणे पहेला बीजो नियम छे एना एक्जाम्पल ऊपर जोईए छे के ज्यारे क्रियापद ना अंत अहींया अमुक आल्फाबेट अने अमुक शब्द आपेला छे एस डबल एस एस एच सी एच एक्स के ओ आ आपेला हो तो तमे ईएस प्रत्यय मूकी शको छो जेम के टू पास तो आ क्रियापद जे छे पास पसार थो तो मित्रों पास शब्द मां छेले डबल एस आपेला छे तो तमे अहींया ईएस प्रत्यय मूकीने क्रियापद लखी शको छो पासिस। त्यारबाद जोईए के टीच टू टीच तो मित्रों टीच शब्दमां छे एटले सी एच छे तो तमे कही शको के टीचिस टीच मां छे एटले तमे टीचिस एवुं मूकी शको छो। तो आ रीते विद्यार्थी मित्रों याद रखो के ज्यारे एस डबल एस एस एच सी एच एक्स के ओ आपेला होय त्यारे क्रियापदना अंते ईएस प्रत्यय मुकाय छे आईएस મૂકો છો તમે અહીંયા તમે ઈએસ મૂકો છો તો પહેલો નિયમ છે ઈ સામાન્ય રીતે એસ મૂકાય છે તો હવે આ ખાલી જગ્યા તમે જુઓ કે આ રાઈટ શબ્દ છે એમાં ત્રીજો નિયમ લાગુ પડે છે વાય દેખાય છે તમને કોઈ જગ્યાએ તો કે નહીં વાય નથી। નિયમ નંબર 2 શું આમાં લખેલા શબ્દ કોઈ આમાં દેખાય છે તમને રાઈટમાં તો કે એસ નથી ડબલ એસ નથી એસ એચ સી એચ એક્સ કે ઓ પણ નથી તો જ્યાં આ બે નિયમો લાગુ નથી પડતા दरेक क्रियापद ने विद्यार्थी मित्रों तमे आईई दरेक ने विद्यार्थी मित्रों तमे एस प्रत्यय लगाड़ी शको छो ज्यारे त्रीजो अने बीजो लागू न पड़े ने पहेलो नियम एटले के सामान्य जे नियम छे एस लगाड़वानो ए नियम ने लागू पड़े छे। तो विद्यार्थी मित्रों आ वाक्य में आपणे मूकी शकीए के मनन राइट्स होमवर्क मनन होमवर्क लखे छे। तो आ रीते खास याद राखो फरी एकवार आपणे जोई लईए જ્યારે સાદો વર્તમાનકાળ હોય વાક્ય વિધાન હોય અને વિધાન વાક્યમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી અથવા ઈટ આપેલા હોય હી શી અથવા ઈટ આપેલા હોય તો તમારે તે ક્રિયાપદને એસ કે ઈએસ મૂકવાનું છે અને એસ કે ઈએસ મૂકવા માટે ત્રણ નિયમો જુઓ અને ત્યારબાદ ક્રિયાપદમાં તમે જુઓ કે ત્રીજો કે બીજો નિયમ લાગુ પડે છે જો પડતો હોય તો એ અનુસાર ईएस अथवा आईईएस મૂકો અને જો એ લાગુ ન પડતો હોય તો જે સામાન્ય નિયમ છે એ અનુસાર એસ પ્રત્યય છે એ મૂકીને તમે ક્રિયાપદ લખી શકો છો। આગળની એક્સરસાઇઝ મિત્રો જોઈએ કે જેથી તમને એસ ઈએસ સમજાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એસ અને ઈએસ ના નિયમો જોઈએ કે ક્રિયાપદ એટલે કે વી વર્બ મૂળ રૂપ હોય એને એસ અથવા ઈએસ ક્યારે મૂકી શકાય તો મિત્રો આપણે થોડા વિધાન વાક્ય સાદા વર્તમાનકાળના જોઈએ કે જેમાં અમુક વાક્યો એવા છે કે જેમાં આપણે એસ અથવા ઈએસ ક્રિયાપદના રૂપને મૂકીએ છીએ દરેક વાક્ય છે એ ખાસ બારીકતાપૂર્વક જોજો કે પહેલું વાક્ય રોહન પછી ખાલી જગ્યા ફૂટબોલ એવરી સન્ડે કૌંસમાં આપ્યું છે ટુ પ્લે તો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળ રૂપ આપણે મૂકીએ છીએ સાદા વર્તમાનકાળમાં અને અહીંયા આપણે ચાવીરૂપ શબ્દ કયો આપ્યો છે કીવર્ડ્સ કે જેનાથી તમે સાદો વર્તમાનકાળ ઓળખી શકો છો। આપણે આની પહેલા જે વાક્ય રચના જોઈ હતી કે સબ્જેક્ટ એટલે કે કર્તા આપણે ટૂંકમાં એસ લખીએ છીએ કર્તા એટલે સબ્જેક્ટ ને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે સબ્જેક્ટ પ્લસ વી1
અને કર્મ, કર્મને અંગ્રેજીમાં આપણે જોયું કે ઓબ્જેક્ટ કહેવાય છે, એટલે ઓલ, અને ત્યારબાદ અધર વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના આપણે જોઈ હતી કે જેમાં વિધાન વાક્ય કઈ રીતે બને છે. આ જ વાક્ય રચના અનુસાર આ દરેકે દરેક વાક્ય અહીંયા આપેલા છે, પરંતુ આપણે અહીંયા જોવાનું છે કે V1 માં S અને ES ક્યાં ક્યાં આપણે લાગે છે અને ક્યાં નથી લાગતું, અને સાથે એ પણ જોવાનું છે કે કેવી રીતે કોઈ વાક્ય છે જે આપેલા છે એને ઓળખીને આપણે કહી શકીએ કે સાદો વર્તમાનકાળ છે કે નહીં. તો પહેલું વાક્ય છે અહીંયા ચાવીરૂપ શબ્દ જે આપ્યો છે એવરી સન્ડે, આના આધારે મિત્રો તમે કહી શકો સાદો વર્તમાનકાળ છે. એટલે ક્રિયાપદ જે આપ્યું એનું મૂળ રૂપ આપણે મૂકી શકીએ કે પ્લે, કે રોહન દર રવિવારે ફૂટબોલ રમે છે. ઓકે, તો આપણે V1 મૂક્યું જે વાક્ય રચના અનુસાર મૂકવું જોઈએ. હવે આગળ આપણે જોવાનું છે કે એસ કે ES અહીંયા લાગશે કે નહીં. તો આપણે જોઈએ કે કર્તા, કર્તા ત્રીજો પુરુષ એકવચન છે, તો અહીંયા તો રોહનનું નામ લખ્યું છે. તો જો હી, શી અને ઇટ અથવા એકવચન નામ આપણે જોયું હતું કે એકવચન કોઈ વ્યક્તિનું નામ આપેલું, અહીંયા રોહનનું નામ આપેલું છે. તો મિત્રો અહીંયા આપણે ક્રિયાપદને એસ કે ES લગાડી શકીએ છીએ. અને નિયમ અનુસાર જોવા જઈએ તો ઉલટેથી તમે નિયમ જો, જે રીતે મેં કહ્યું હતું કે ત્રીજો નિયમ પછી બીજો અને પછી પહેલો નિયમ, તો ત્રીજા નિયમ અનુસાર અહીંયા વાય છે એ આપેલો છે, પરંતુ જે આગળ જો કે વાયની પહેલા વ્યંજન આપ્યો છે, તો કે નહીં સ્વર આપેલો છે. જો વાયની પહેલા સ્વર છે, વ્યંજન આપ્યો નથી, તો મિત્રો અહીંયા આપણે પહેલો નિયમ લાગુ પડશે, સામાન્ય નિયમ કે જ્યાં એસ લાગે છે, નહીં કે IES. તો અહીંયા વાક્ય બને છે રોહન પ્લેઝ ફૂટબોલ એવરી સન્ડે, રોહન દર રવિવારે ફૂટબોલ રમે છે. અહીંયા આપણો સબ્જેક્ટ થયો રોહન, V1 થયું પ્લે, એને લાગે છે એસ, ત્યારબાદ ઓબ્જેક્ટ શું રમે છે, શું પૂછતા આપણે ઓબ્જેક્ટ એટલે કે કર્મ મળે છે, શું પૂછતા તો કે ફૂટબોલ, ફૂટબોલ રમે છે. અધર વર્ડ્સ તરીકે આ ચાવીરૂપ શબ્દો આપ્યા છે એવરી સન્ડે. ત્યારબાદ મિત્રો બીજું વાક્ય જોઈએ, આઈ ઓફન ખાલી જગ્યા ધ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અને કાઉસમાં લખ્યું છે ટુ વિઝિટ એટલે કે મુલાકાત લેવી. તો વાક્યમાં કંઈક એવું કહેવા માગે છે કે લાઇબ્રેરીની મુલાકાત લેવી. મિત્રો જોઈએ કાળ દર્શાવવા માટે કોઈ શબ્દ આપ્યો છે, તો કે હા અહીંયા એક શબ્દ જે આપ્યો છે એનું જોઈએ કે ચાવીરૂપ શબ્દ ઓફન, અને ઓફન વચાય છે, આ ટી જે છે એ સાયલન્ટ છે મિત્રો. ઓફન એટલે થાય છે અવારનવાર અથવા તો પ્રસંગોવાર. તો અહીંયા એવું કંઈક કહેવા માગે છે કે હું અવારનવાર લાઇબ્રેરીની મુલાકાત લઉં છું. તો મિત્રો અહીંયા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું, સબ્જેક્ટ છે આઈ, ત્યારબાદ V1 મુકાય છે, પરંતુ આપણે જોયું હતું ચાવીરૂપ શબ્દોમાં કે ચાવીરૂપ શબ્દો ક્રિયાપદની પહેલા મૂકી શકો છો, તો ઓફન શબ્દ મૂક્યો છે, પરંતુ આપણી વાક્ય રચના બ્રેક નથી થતી મિત્રો. એસ પછી V1 અહીંયા આપણે મૂકી શકીએ છીએ, વચ્ચે માત્ર ચાવીરૂપ શબ્દ મુકાયેલો છે આઈ, અને V1 તરીકે આપણે મૂકીએ તો કે વિઝિટ, આઈ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. શું અહીંયા એસ કે એસ લાગશે? તો જોઈએ કે કર્તા તરીકે અહીંયા કોણ આવ્યો છે, તો કે આઈ. આઈ છે એ પહેલા પુરુષ એકવચનમાં આવે છે, નહીં કે ત્રીજા પુરુષ એકવચનમાં, એટલા માટે મિત્રો અહીંયા એસ કે એસ લાગતા નથી. આઈ ઓફન વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, કર્તા આઈ, ઓફન છે ચાવીરૂપ શબ્દ, વિઝિટ તરીકે શબ્દ જે છે V1 આપેલો છે, પછી ઓબ્જેક્ટ જોવા જાઓ તો ઓબ્જેક્ટ તરીકે ધ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અને અધર વર્ડ્સ અહીંયા જે આપ્યા છે એ આગળ આપેલા છે ઓફન તરીકે. વાક્ય નંબર 3, રાકેશ ખાલી જગ્યા ઇંગ્લિશ ગ્રામર એવરીડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાવીરૂપ શબ્દ તમે જોઈ શકો, કયો શબ્દ આવ્યો છે? એવરીડે, કે જેનાથી ખબર પડે કે આ સાદો વર્તમાનકાળ છે. અને વાક્ય રચના કઈ લાગુ પડે? તો કે એસ પ્લસ V1, આપણે મુખ્ય ભાર ક્યાં આપવાનો છે? એસ પ્લસ V1 ને. તો રાકેશ એ આપણો એસ એટલે સબ્જેક્ટ થયો કરતા. રાકેશ છે એ લર્ન કરે છે એટલે કે શીખે છે, અંગ્રેજી ગ્રામર દરરોજ શીખે છે. તો અહીંયા લર્ન જે શબ્દ આપ્યો છે મિત્રો, એને એસ કે એસ લાગે કે નહીં? આપણે એનું મૂળ રૂપ મૂકીએ પેલા લર્ન, કારણ કે સબ્જેક્ટ પછી મૂળ રૂપ મુકાય છે, ભૂતકાળ મુકાતું નથી. અને એસ કે એસ લાગશે કે નહીં? તો જોઈએ કે કર્તા તરીકે કોણ છે? તો કે રાકેશ. એનો મતલબ કોઈ નામ આપ્યું છે, એકવચન નામ જ્યારે કોઈનું આપેલું હોય મિત્રો, ત્યારે એસ કે એસ લાગે છે? તો કે હા લાગશે. તો એસ મૂકવો કે એસ? તો તમે જુઓ અહીંયા કયો નિયમ લાગુ પડે છે, એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આપેલા હોય તો ES લાગે, અને જો વ્યંજન વધતા વાય હોય તો IES લાગે. અહીંયા એક નિયમ લાગુ નથી પડતા, અહીંયા પહેલો જ નિયમ લાગુ પડે છે, સામાન્ય જે નિયમ છે કે સામાન્ય રીતે ક્રિયાપદ નું લાગે છે એસ લાગે છે. તો રાકેશ લર્ન્સ ઇંગ્લિશ ગ્રામર એવરી ડે, ત્રીજો પુરુષ એકવચન છે, તેથી મૂળ રૂપે આપણે અહીંયા એસ મૂકીએ છીએ મિત્રો. આગળ જોઈએ વાક્ય નંબર 4, જનરલી
मिता एंड मोहित जनरली એટલે થાય છે સામાન્ય રીતે મિત્રો અહીં ચાવીરૂપ શબ્દ શરૂઆતમાં જ મૂક્યો છે જનરલી એ શબ્દને જોઈને આપણે આગળ જોઈએ કે વાક્ય છે સાદા વર્તમાનકાળનું છે ખ્યાલ આવે છે અહીં કર્તા તરીકે મિતા એન્ડ મોહિત મિતા અને મોહિત આપે છે ક્રિયા કરી કઈ ક્રિયા અહીં દર્શાવવામાં આવી છે આપણે તો કે ગો તો સામાન્ય રીતે મિતા અને મોહિત છે એ શાળાએ સ્કૂલે ટુગેધર એટલે કે એક સાથે જાય છે બંને સાથે સ્કૂલે જાય છે તો મિત્રો આ ગો શબ્દનું અહીં મૂળ રૂપ પહેલા આપણે મૂકીએ કારણ કે અહીંયા સાદો વર્તમાન કાળ છે હવે વી1 મૂક્યા પછી એસ કે એસ મૂકો કે નહીં તો આપણે એવું કહ્યું હતું કે જ્યારે હી શી ઇટ આપેલા હોય ત્રીજો પુરુષ એકવચન ત્યારે આપણે એસ અથવા એસ લાગે છે પણ મિત્રો અહીંયા જુઓ કે અહીંયા આપેલ નામ છે એનું સર્વનામ થાય શી અને મોહિત માટે સર્વનામ આપણે લખીએ યે અહીં નામ તો આપેલું છે અહીંયા પણ નામ આપેલું હતું તો આપણે એસ લગાવ્યું કે રાકેશ નામ છે તો એસ લાગ્યું તો શું અહીંયા નામ છે તો લાગશે નહીં લાગે કારણ કે અહીંયા નામ છે મિતા અને મોહિત બહુવચન નામ છે આ એક વ્યક્તિનું એટલે એક એકવચન નામ છે જ્યારે અહીંયા બે વ્યક્તિના નામ છે મિતા અને મોહિત એટલે કે શી પ્લસ હી એનો મતલબ વિદ્યાર્થી થાય વિદ્યાર્થી મિત્રો થશે ધે તેઓ ત્રીજો પુરુષ તો છે પણ ત્રીજો પુરુષ કયો છે બહુવચન છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ વાક્યમાં ક્રિયાપદનું માત્ર મૂળરૂપ મૂકાશે અને એસ અથવા એસ લાગતા નથી ખાસ યાદ રાખજો કે અહીંયા બહુવચન નામ છે મિતા અને મોહિત તો જ્યારે બહુવચન નામ હોય ત્યારે એસ કે એસ લાગશે નહીં વાક્ય 5 ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ એવરીડે મિત્રો પાંચમું વાક્ય છે કે અહીંયા કોઈ ટપાલી મૂક્યું છે કે ટપાલી એવરીડે દરરોજ લેટર્સ એટલે કે પત્રો કે લેટર છે એ શું કરે છે કે ડિલિવર કરે છે પહોંચાડે છે તો અહીંયા આપણે ડિલિવર જે શબ્દ આપ્યો છે એનું મૂળ રૂપ પેલા મૂકીએ ડિલિવર હવે એને એસ કે એસ લાગે કે નહીં તો કે પોસ્ટમેન એક વચન છે કે બહુવચન તો એક વચન છે અને ત્રીજો પુરુષ એક વચન છે કે નહીં જો તો કે હા એ એક વચન છે તો આઈ અથવા યુ નથી પરંતુ શું છે હી છે એનો મતલબ પહેલો પુરુષ અથવા બીજો પુરુષ કે ત્રીજો પુરુષ એમાંનો કોણ છે તો એમાંમાંથી જો એમાંથી જોવા જાય તો એ ત્રીજો પુરુષ એક વચન છે હી હોવાને લીધે અને ખબર કેમ પડે એક વચન છે તો મિત્રો આ એમ એ એન લખ્યું છે જો ત્યાં એમ ઈ એન લખ્યું હોત તો એ બહુવચન ગણાત અને તો એ ધ્યેય ગણાત પરંતુ અહીંયા એમ એમ એ એન લખેલું છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો પુરુષ એક વચન છે અને હી તરીકે એને લઈએ તો અહીંયા આપણે ક્રિયાપદને એસ કે એસ માંથી શું મૂકી શકીએ તો કે નિયમ મુજબ યાદ કરો કે પેલા નિયમ અનુસાર અહીંયા એસ લાગે છે વાક્ય છે સમટાઈમ્સ એટલે કે ક્યારે વી ખાલી જગ્યા ક્રિકેટ હિયર અને કૌંસ શું લખ્યું છે પ્લે તો મિત્રો આપણે પ્લે જે ક્રિયાપદ અહીંયા આપ્યું છે એ જ ક્રિયાપદ અહીંયા આપ્યું છે તો આ બંને ક્રિયાપદો વાળા વાક્ય છે એ વાક્ય જુદા જુદા છે અને બંનેમાં કર્તા તમે જુઓ તો અહીંયા રોહન છે જ્યારે અહીંયા કર્તા તરીકે કોણ છે તો કે વી વી એટલે થાય છે અમે તો અહીંયા કીધું છે કે અમે સામ અમે ક્યારે અહીંયા ક્રિકેટ રમીએ છીએ હિયર એટલે કે અહીંયા અને સમટાઈમ્સ એટલે કે ક્યારે અમે અહીંયા ક્યારે ક્રિકેટ રમીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા કહ્યું છે કે અમે ક્યારે ક્રિકેટ રમીએ છીએ આ શબ્દ આપણે દર્શાવે છે ક્યારે શબ્દ કે આ સાદો વર્તમાન કાળ છે એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકશું હવે એસ અથવા ઈએસ મૂકવો કે નહીં એ વિચારવું જોઈએ તો મિત્રો અહીંયા તમે એસ લગાડ્યો છે તો મોટા ભાગના એવું વિચારે કે પ્લેસ ને એસ લાગ્યો છે તો અહીંયા પણ એસ લાગે છે પરંતુ એ રીતે આપણે વાક્ય નથી જોવાના આપણે કર્તાને જોવાનું છે અહીંયા કર્તા ત્રીજો પુરુષ એકવચન હતો એટલે કે હી હતો તો એટલા માટે એસ લાગ્યો અહીંયા કર્તા તરીકે વી એટલે પહેલો પુરુષ અને બહુવચન હોવાને લીધે અહીંયા એસ કે ઈએસ લાગશે નહીં એનો મતલબ અહીંયા માત્ર મૂળ રૂપ જ લગાય છે એસ કે ઈએસ લાગતા નથી મિત્રો તો સમટાઈમ્સ વી પ્લે ક્રિકેટ હિયર ક્યારેક અમે અહીંયા ક્રિકેટ રમીએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિધાન વાક્યો છે એ જોયા એ દરેકે દરેક વાક્યમાં આપણે તપાસ્યું કે કોઈ ચાવીરૂપ શબ્દ છે જેના લીધે ખ્યાલ આવે છે કે આપણે વી વન મૂળ રૂપ મૂકવાનું છે વર્તમાનનું રૂપ અને એને એસ કે એસ મૂકો કે નહીં તો એ આપણે દરેકમાં કર્તા તરીકે કયો શબ્દ આવ્યો છે એ શબ્દને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો કર્તા તરીકે કોઈ વ્યક્તિના એકવચન કે બહુવચન કે ત્રીજો પુરુષ આપ્યો છે કે નહીં ધ્યાનમાં રાખીને એસ એસ મૂકેલા છે ફરી પાછા આપણે આગળના લેક્ચરમાં જ્યારે મળશું વિદ્યાર્થી મિત્રો ત્યારે આ સાદા વર્તમાન કાળને આગળ ભણશું ભાગ 2 માં આભાર Thank you.